सो हाई फ्रेंड्स, वर्ष 2023 માટે કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન જેટલા પણ કોર્સિસ ચાલે છે એમાં ભાઈઓ બહેનોએ ફોર્મ ભરેલો હોય તો એ વિદ્યાર્થીઓનો ખાસ કરીને પ્રશ્ન હોય છે મેરિટ લિસ્ટ છે તે ક્યારે ડિક્લેર કરવામાં આવશે. ના ઉપરાંત પણ કોલેજ ખાતે હાજર રહેતી વખતે તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ રેડી રાખવાના છે એના પર પણ આપણે ચર્ચા છે કરીશું. હજુ સુધી જો કોઈ ભાઈ પણ ભાઈઓ બહેનોનો કામધેનુ યુનિવર્સિટીમાં એડમિશન ફોર્મ ભરવાનું હોય તો કાલે 6 તારીખ છે એટલે કે 15 જૂન સુધી ઓનલાઈન એડમિશન ફોર્મની પ્રોસેસ છે ચાલુ છે. તો હજુ સુધી કોઈ પણ ભાઈઓ બહેનોને ફોર્મ ભરવાનું બાકી હોય તો એ લોકો ફોર્મ છે એ ભરી શકે છે. અને જે કોઈ પણ ભાઈઓ બહેનોએ પહેલાં કામધેનુ યુનિવર્સિટીમાં સંલગ્ન કોર્સિસમાં ફોર્મ ભરેલું હોય અને જો એ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને હજુ સુધી કોલેજ ચોઈસ કરવાની બાકી હોય તો કોલેજ ચોઈસ છે તમારે કરી લેવાની છે. કોલેજ ચોઈસ છે તમારી પસંદગી અનુસાર તમે એ ક્રમશ જે ચોઈસ છે એ કરી શકો છો. અને કોલેજ ચોઈસ છે તમારે કરવી ફરજિયાત છે. કોલેજ ચોઈસ તમે કરશો નહીં તો મેરિટ લિસ્ટમાં તમારું નામ છે તે આવશે નહીં. તો જો પહેલાં કોઈ પણ ભાઈઓ બહેનોએ ફોર્મ ભરેલું હોય તો એ લોકોને કોલેજ પસંદગી છે એ કરી લેવાની છે. કોલેજ પસંદગી તમે કરેલી છે કે નહીં એ તમારા આઈડી અને પાસવર્ડની મદદથી લોગિન કરીને ત્યાર પછી તમારે ચેક કરી લેવું, કારણ કે આપણે ફોર્મ કઈ રીતે ભરવું છે એના પર પણ વિડીયો છે એ બનાવેલો છે. હવે તમારો પ્રશ્ન હશે કે મેરિટ લિસ્ટ છે તે ક્યારે ડિક્લેર કરવામાં આવશે. તો ફોર્મ ભરવા માટેની 6 તારીખ છે, 15 જૂન એટલે કે કાલે છે. તો 15 જૂન પછી તમને એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ માટેની તારીખ છે તે આપવામાં આવશે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે પ્રથમ ડિક્લેર કરવામાં આવશે, ત્યાર પછી તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે જો તમારા મેરિટ લિસ્ટમાં કાંઈ પણ પ્રકારની ભૂલ હોય તો તમે ઓથોરિટીને જે ઈમેલ આઈડી આપવામાં આવશે એમાં તમે મેલ કરી શકો છો. એટલે પ્રથમ તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે. એમાં જો કાંઈ પણ પ્રકારની ભૂલ ના હોય અને સમય મર્યાદા પ્રમાણે તમને એમાં તમે કોઈ પણ મેલ ના કર્યો હોય તો ત્યાર પછી તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે ડિક્લેર કરવામાં આવશે. ફાઇનલ મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે ત્યાર પછી તમારું કોલેજનું અલોટમેન્ટ છે એની જાહેરાત પણ કરવામાં આવશે. એટલે કે તમારા ફોર્મ ભરવાની તારીખ પૂરી થઈ ગયા પછી પહેલાં તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે, ત્યાર પછી તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે. ફાઇનલ મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે એમાં તમારું કોલેજનો અલોટમેન્ટ છે એની જાહેરાત પણ કરી દેવામાં આવશે. એટલે કે તમે જે પણ કોલેજ ચોઈસ કરેલી છે એમાં કયા વિદ્યાર્થીઓને કઈ કઈ જગ્યાએ મળેલું છે એની માહિતી છે એ વેબસાઇટમાં અપડેટ કરવામાં આવશે. જે કોઈ પણ માહિતી મેરિટ લિસ્ટને લગતી કે કોલેજ અલોટમેન્ટને લગતી માહિતી અપડેટ કરવામાં આવશે તો 100% હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામ પેજમાં અને યુટ્યુબ ચેનલમાં વિડીયો બનાવીને અપડેટ છે તે કરી દઈશ. ડેઈલી અગત્યના અપડેટ માટે હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરતો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો. હવે તમારો બીજો પ્રશ્ન ખાસ કરીને ઇન્સ્ટાગ્રામમાં મને વિદ્યાર્થીઓનો આવતો હતો કે સર અમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ કોલેજ ખાતે હાજર થતી વખતે રેડી રાખવાના છે તો આપણે એના પર ચર્ચા કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો એ મુજબના તમામ ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાના રહેશે. એમાં તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને જવાના છે અને સાથે સ્વપ્રમાણિત નકલો અને સ્વપ્રમાણિત નકલો કચેરીમાં તમારે જમા કરવાની રહેશે. એટલે કે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ લઈને જવાના છે અને સાથે તમારે ઝેરોક્સના અને સ્વપ્રમાણિત કરી અને તમારે બે શેડ છે એ સાથે રાખવાના છે. એક તમારે પ્રવેશની ફોર્મ ફી, ટોકન ફી ભરી અને પોસ્ટ તથા વેરીફાય થયેલા અરજી ફોર્મ એટલે તમે જે અરજી ફોર્મ એપ્લિકેશન કરી છે એની ફોર્મ, ત્યાર પછી તમે પ્રવેશ ફોર્મ ફી ભરી છે એની તમારી પાસે રિસિપ્ટ હોવી જોઈએ અને ટોકન ફી તમારે ભરવાની છે એ ત્રણેયની તમારી પાસે પ્રિન્ટ છે તે હોવી જોઈએ. ટોકન ફી તમારે કઈ રીતે ભરવાની છે એના પર પણ હું વિડીયો બનાવી દઈશ જ્યારે તમારા અલોટમેન્ટનું રિઝલ્ટ છે તે આવી જશે. ત્યાર પછી તમારે ધોરણ 10ની માર્કશીટ જોશે, ધોરણ 12ની માર્કશીટ જોશે, ત્યાર પછી તમારે ગુજકેટ પ્રવેશ પરીક્ષાની માર્કશીટ એટલે તમે વર્ષ 2023માં ગુજકેટની પરીક્ષા આપી છે એની માર્કશીટ જોશે. એલસી જોશે, તમારું ટ્રાયલ સર્ટિફિકેટ જોશે જે તમને બોર્ડ તરફથી અને સ્કૂલ તરફથી આપેલો હોય એ ટ્રાયલ સર્ટિફિકેટ. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા હોય તો ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ જોશે. ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓ એસસીમાં એસટીમાં કે ઓબીસી કેટેગરીમાં આવતા હોય એને પોતાનું જાતિનું પ્રમાણપત્ર જોશે. જે લોકો ઓબીસી કેન્ડિડેટમાં આવતા હોય એને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ પણ જોશે. ત્યાર પછી ગુજરાત રાજ્યના વતની હોવાનું પ્રમાણપત્ર જો લાગુ પડે તો એટલે કે ગુજરાતની બહારના વિદ્યાર્થીઓ હોય અને ગુજરાતમાં રહેતા હોય એટલે કે ગુજરાતના વતની ના હોય તો એને ડોમિસાઇલ સર્ટિફિકેટ જોશે. ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓ દિવ્યાંગતા ધરાવતા હોય તો એને દિવ્યાંગતાનું સર્ટિફિકેટ જોશે. જે કોઈ નિવૃત્ત છેના કર્મચારીનું પ્રમાણપત્ર હોય કે જે પણ વિદ્યાર્થીને લાગુ પડતું હોય. ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ જોશે તો ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ તમારે કઈ રીતે કઢાવવું જોઈએ એના પર મેં સ્પેશિયલ વિડીયો બનાવેલો છે, પરંતુ અહીંયા તમને ટૂંકમાં કહી દઉં છું. જો તમારે વિડીયો જોઈએ તો ચેનલમાં તમને મળી જશે. તો મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે એ કોઈ પણ એમડી એમએસ કે એમબીબીએસ રજિસ્ટર્ડ ડૉક્ટર હોય કે જે ગુજરાત સરકાર માન્ય રજિસ્ટર્ડ ડૉક્ટર હોય એની પાસે તમે જશો અને ત્યાં કહેશો કે મેડિકલ ફિટનેસ કઢાવવાનું છે એટલે એ તમને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે એ કાઢી આપશે. મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની પીડીએફ કે તમારે એ ફોર્મ જોતો હોય એના પર મેં વિડીયો બનાવેલું છે એની ડિસ્ક્રિપ્શનમાં મેં એ પીડીએફ સાથે મોકલી છે. તો એ વિડીયો તમે પ્લેલિસ્ટમાં તમને મેડિકલનું જે પ્લેલિસ્ટ છે એમાં મળી જશે, એમાંથી એ તમે વિડીયો જોઈ લેજો અને ત્યાંથી તમે એનું ફોર્મ છે ડાઉનલોડ કરી શકો છો. ના ઉપરાંત પણ એ પીડીએફને લગતો બીજો કાંઈ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે તમે કોમેન્ટ્સ કરજો. જે તમારે 3 પાસપોર્ટ સાઇઝના ફોટા છે એ લઈને જવાનું છે. તો આ જેટલા પણ ડોક્યુમેન્ટ છે કોલેજ ખાતે જ્યારે તમે રિપોર્ટિંગ માટે જશો ત્યારે તમને લઈને જવાના રહેશે. આ ઉપરાંત પણ અને હવે આગળ તમારે જે પણ મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે ત્યારે એના પર હું વિડીયો સાથે બનાવી દઈશ. અહીંયા તમે જે પણ મેરિટ લિસ્ટ એટલે કે કટઓફ જોઈ શકો કે વર્ષ 2022-23નું બીબીએસસીનું છે. અલગ અલગ કોર્સ માટેની પીડીએફમાં અલગ અલગ કટઓફ છે માહિતી આપેલી છે. જેવું તમારું હવે મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે તેની સાથે જ તમારું કોલેજ અલોટમેન્ટની જે રિઝલ્ટ છે એ પણ ડિક્લેર કરવામાં આવશે. તો આગળ જેવી કોઈ પણ અપડેટ આવશે એના પર હું વિડીયો સાથે બનાવતો રહીશ. તો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, ચેનલમાં નવો હોય તો એજ્યુકેશન સ્કોલરશિપ અને હોસ્ટેલના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરતો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો.